సహవీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవన్ ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. বৃহদারণ্যক উপন্যাসটা বহু বৃহৎ আছে, খুব বিস্তৃত আছে, খুব বড় বিষয় আবরিলওয়ামা আছে. এক উপনিষদমা অনেক বড় উপনিষদ আছে, એટલે જે મર્યાદિત સમય આપણી પાસે છે એમાં કંઈક અગત્યના અંશ આપણે પસંદ કરીએ. આજે આપણે અજાત શત્રુ બ્રાહ્મણ વિશે વાત કરશું. દુપ્ત બાલા કહી હે અનુચાન ગાર્ય આસ. કોઈક સમય બાલકી નામનો ગાર્ય ગાર્ય ગ્રોત્રનો બ્રાહ્મણ હતો. అనుచాన దృప్త అనుచాన బహు బోల్నారో దృప్త అభిమాని గర్విష్ఠ కారణకి బహు మోటో ఉపాసక ఎనే పరమాత్మని ఉపాసనా కరలి పరమాత్మన సాక్షాత్కార కరలో. પરંતુ જે વાસ્તવમાં સગુણ બ્રહ્મ છે, અર્થાત સર્વજ્ઞ સર્વશક્તિમાન આ પ્રકારના ગુણ ધરાવનાર સર્વવ્યાપક છે, જે મારી સમક્ષ આ જગદ્રવ્ય વ્યક્ત થયેલો છે, હિરણ્યગર્ભ સૂર્ય ચંદ્રજના નેત્ર છે, સૂર્યનું નેત્ર છે, ચંદ્રજનું મન છે, પૃથ્વીજના ચરણ છે, એવું જે પરમાત્મા આ બધા ગુણ કે વિશેષતાઓ ધરાવનાર તેના માટે પ્રાણ શબ્દનો પ્રયોગ, પ્રાણ કહો, સૂત્રાત્મા કહો, હિરણ્યગર્ભ કહો, સમષ્ટિ સૂક્ષ્મ શરીર કહો, એને એ પરમ બ્રહ્મ કે પરમાત્મા અંતિમ સત્ય માનતો હતો. હવે સગુણ બ્રહ્મ તો ઉપાસનાનો જ વિષય છે, ધ્યાનનો વિષય છે. ઉપાસનામાં ધ્યાનમાં ખૂબ જ નિષ્ણાત હતો, અને માટે મને પરમ બ્રહ્મનું જ્ઞાન છે એ પ્રકારનું અભિમાન ધરાવતો હતો. કંઈક દ્વૈત રહી ગયો તો અભિમાન હોય, હું બ્રહ્મ છું, જે કઈ છે બ્રહ્મ છે, એક અદ્વિતીય હોય તો અભિમાનનો કોઈ સવાલ આવતો નથી. અર્થાત ગાર્ય અભિમાન ધરાવે છે, ગર્વ ધરાવે છે, એ જ બતાવે છે કે હજી એને પૂર્ણ તત્વનું અદ્વિતીય તત્વનું જ્ઞાન નથી. પરંતુ એ વાતને એને ખબર નથી, અને પોતે જ આ પ્રાણનું, સૂત્રાત્માનું, હિરણ્ય ગર્ભનું, સગુણ બ્રહ્મનું જ્ઞાન ધરાવે છે, એ જ અંતિમ જ્ઞાન છે, એ પ્રકારનો ભ્રમ ધરાવનાર એક વખત
అజాతశత్రుం కాశ్యం వాచ కాశ్యన రాజా అజాతశత్రువు చే ఎన్ని సభామా గార్గేకు రాగో అని కయు బ్రహ్మతే బ్రవాణీతి હું તમને બ્રહ્મનો ઉપદેશ કરીશ. આમ તો આ બધા રાજાઓ બધા વિદ્યા વ્યાસંગ હતા, વિદ્યાના ખૂબ શોખીન જાણીતા હતા. એટલે વિદ્વાનો સમય ચાલીને જાય, ક્યારેક જ્ઞાન પ્રાપ્ત કરવા, ક્યારેક જ્ઞાન પ્રદાન કરવા કે ધન સંપત્તિ પ્રાપ્ત કરવા જતા હોય. આ ગાર્ગે બાલાકીએ જ્યારે આ પ્રકારે અજાતશત્રુને કહ્યું કે હું બ્રહ્મનો ઉપદેશ કરી, ખુશ થઈ ગયા અજાતશત્રુ. ઓહો હો, માત્ર આ વચનથી જ હું તમને 1000 ગાયોનું દાન કરું છું, બીજો ઉપદેશ થયો નથી. પણ આ પ્રકારે આવીને ઉપદેશનો પ્રસ્તાવ મૂક્યો એ બતાવે છે. જનક જનક એ જનાહા ધાવંતી, બધા લોકો જનક પાસે જાય છે. જનક જનક, કારણ કે જનક તો મહાન શ્રોતા છે, જનક મહાન વક્તા છે, જનક મહાન દાતા છે. શ્રવણ કરવાની ઈચ્છાવાળા, ધન પ્રાપ્તની ઈચ્છાવાળા કે વિદ્યા પ્રદાન કરવાની ઈચ્છાવાળા બધા જનક પાસે જતા હોય છે. આજે આ પ્રકારે મારી પાસે આવે તો મને જનકનું સ્થાન આપ્યું, એટલો હોદ્દો આપ્યો, પણ હું ખૂબ પ્રસન્ન છું. 1000 ગાયોનું દક્ષિણ આપું છું. પછી ગાર્ગે ઉપદેશનો પ્રારંભ કર્યો. સુહોવાચ ગાર્ગ્ય, ગાર્ગે ઉપદેશનો પ્રારંભ કર્યો. એવમ અસૌ આદિત્ય પુરુષ એદમેવ અહમ બ્રહ્મ ઉપાસેતિ. આદિત્યમાં, સૂર્યમાં જે ચૈતન્ય છે, જે પુરુષ છે, એને હું બ્રહ્મરૂપ ઉપાસના કરું છું, અભેદ ઉપાસના કરું છું. આમ કહ્યું અહીતરે ઉપનિષદમાં કે આદિત્ય ચક્ષુ બનીને નેત્રમાં પ્રવેશ કર્યો. એ આદિત્ય અહીંયા આગળ કરતા ભોગતા રૂપે છે અને એની સાથે ઐક્યથી હું ઉપદેશ કરું. મેને એને ઐક્યનો મને સાક્ષાત્કાર કર્યો છે. આવું કહ્યું એટલે તરત અજાતશત્રુ કે મા એવમ એ તસ્મિન સંવધિષ્ઠા. હવે આગળ ના બોલશો, મામા એ તસ્મિન સંવધિષ્ઠા. મામા એમ કરીને એનો વાદ કરે છે. બસ હવે આગળ કહેવાની જરૂર નથી. કેમ? આ તો હું જાણું જ છું. કઈ રીતે જાણો છો? સર્વેષામ ભૂતાનામ મૂર્ધા રાજા એ, હું પણ એની ઉપાસના કરું છું. મેં પણ એનો સાક્ષાત્કાર કર્યો છે કે સૂર્ય છે સર્વેષામ ભૂતાના મૂર્ધા, એ બધા ભૂતોમાં પ્રાણીઓમાં સર્વશ્રેષ્ઠ છે. રાજા એટલે દીપ્તિમાન છે, એની ઉપાસના હું કરું છું. મેં સાક્ષાત્કાર કર્યો છે, ઉપાસના કરી છે, એનું ફળ શું મળે? એ તો ઉપાસતે અતિષ્ઠા સર્વેષામ ભૂતાનામ, જે પ્રકાર જેની આપણે ધ્યાન કરીએ, તેની ઉપાસના કરીએ, એવા બની જઈએ. આ ઉપાસના સિદ્ધાંત છે. આપણા ઉપાસ્ય વિષય ધ્યાન જે વિષય તાદાત્મ્ય સિદ્ધ કરવું મેં કર્યું છે. તો જેમ સૂર્ય રામ દીપ્તિમાન છે, બધા પ્રાણીમાં શ્રેષ્ઠ ભૂતોમાં શ્રેષ્ઠ, એમાં આ ઉપાસક પણ બધા ભૂતોમાં શ્રેષ્ઠ બની જાય, દીપ્તિમાન બની જાય. જાણું છું. આગળ કહો. આ તો હું જાણું છું. શું હોવા છે ગાર્ગ્ય? અસૌ ચંદ્રે પુરુષ, અને ચંદ્રમાં જે પુરુષ છે, ચંદ્રમાએ પણ મન બનીને હૃદયમાં પ્રવેશ કરેલો છે, એનો હું અહમભાવથી ઉપાસના કરું છું. બૃહન પાંડરવાસા સોમો રાજા એથી કહે છે કે આ તો હું જાણો છું. બે એની વાત ના કરશો. શું જાણો છો? આ ચંદ્રમા છે બૃહન પાંડરવાસા, મહાન છે, શ્વેત વસ્ત્ર ધારણ કરનાર છે. સોમ રાજા, સોમ છે એ દીપ્તિમાન છે. તું જાણ, બીજું કંઈક કહો. આકાશ એ પુરુષ, આકાશમાં જે છે પણ ચૈતન્ય, એનું આત્મરૂપે જાણું છું. એ તો હું જાણું છું. આગળ કહો. આકાશ વાયુ અગ્નિ જળ
એમ કરીને જે બધી ઉપાસના કરેલી આ બધા આ બ્રહ્મના અર્થાત હિરણ્યગર્ભના અંગો છે. સૂર્યને મસ્તક કહેવામાં અહીંયા આગળ ચંદ્રમાનું મન છે, અગ્નિનું મુખ છે, આ બધા અંગ છે, એ બધાની ઉપાસના એક પછી કરેલી છે. અજા છે આ તો હું જાણું છું. આમ પોતે જે કઈ જાણતો હતો એક પછી બધું બહુ બોલનારો છે, બધું બોલી ગયા. દરેક વખતે અજા સુધી કહ્યું કે હવે આગળ કહેવાની જરૂર નથી, એ તો હું જાણું છું. આમ ગાર્ગે પોતે જે કઈ જાણતો હતો એ બધું કહી દીધું. સહુ વાચ અને શાંત થઈ ગયો, હવે આગળ કહેવાનું નથી. સહુ વાચ અજાત શત્રુ, અજાત શત્રુ કે એતાવન્નો ઇતિ, બસ આટલું જ જાણો છો તમે? તો કહા નહી તાવતા વિદિતમ ભવતિ ઇતિ, આટલું જાણવાથી પરમ બ્રહ્મનું જ્ઞાન થાય નહીં. જો ગાર્ગે જે વાસ્તવમાં પ્રવચન આપવા આવ્યો હતો એવો જિજ્ઞાસુ બની ગયો. આ પરિવર્તન લાવવું પડે. જેમ પિતાએ પેલા પ્રશ્ન દ્વારા શ્વેતકેતુને અભિમાનીમાંથી જિજ્ઞાસુ બનાવી દીધો, તો આ ગાર્ગેની જિજ્ઞાસુ બનવાની પ્રક્રિયા થોડી જુદી થઈ. એ પણ પોતાના જ્ઞાન અભિમાન ધરાવવા હતો, અભિમાન ધરાવ્યા હતા, એને વાસ્તવિક જ્ઞાન નથી. અહીંયા આગળ જે કઈ જાણતો હતો એ બધું કહેવાની તાકે આપ્યા પછી એને પોતાને લાગ્યો હા મારે કઈ કહેવાનું નથી, અને અજાત શત્રુ માર્ગ વધારે જાણે છે. સહો વાચ ગાર્ગ્ય ઉપત્વા યાની, તરત ગાર્ગ્ય અત્યંત નમ્રતાથી કહ્યું કે હું આપના શિષ્ય ભાવ ગ્રહણ કરવા માંગુ છું, આપને શરણાગત થવા માંગુ છું, આપનો ઉપદેશ કરો. સોવાચ હતા શત્રુ પ્રતિલોમ છે તદ્ય બ્રાહ્મણ ક્ષતિમુપેયાત બ્રહ્મ વક્ષતી. આ તો અયોગ્ય વસ્તુ છે કે બ્રાહ્મણ ક્ષત્રિય પાસે બ્રહ્મનો ઉપદેશ મળે જાય, એ તો ઉલટી વાત થઈ. બ્રાહ્મણ જ ગુરુ છે અને ક્ષત્રિયો તો માત્ર શિષ્ય જ હોય. અહીંયા મને ગુરુ બનાવો, આચાર્ય બનાવો અને તમે શિષ્ય ભાવે આવો, એ તો ઉલટો ક્રમ છે, એ તો હું સ્વીકારી જ ના શકું. આખાયિકા દ્વારા કેટલી શ્રદ્ધા છે અજાત શત્રુમાં અને ગાર્ગ્યમાં પણ, કે પોતે જાણતો નથી, જિજ્ઞાસા છે, માટે જે જાણતો હોય ચંડાલોસ્તુ સતુ દ્વિજોસ્તુ ગુરુવા, એ ચેતામણી તે ચંડાલ હોય કે જેઓ જે આ જ્ઞાન ધરાવનાર છે મારો ગુરુ છે. તરત એને નતમસ્તક થયો અને અજાત શત્રુની શ્રદ્ધા જો કે નહીં નહીં, બ્રાહ્મણ માટે હું આચાર્ય ન બની શકું, તમે જ આચાર્ય રહો ભાઈ. પણ જો જોડે અજા ગાર્ગ્યે આ જ્ઞાનની પ્રાર્થના કરી તો હું જરૂર દેવત્વા જ્ઞપૈષ્યામે અથવા વિજ્ઞપૈષ્યામે, હું જરૂર તને બ્રહ્મનું જ્ઞાન કરાવીશ, ભલે ભાઈ તમે આચાર્ય રૂપે રહો. હું ગુરુને ઉપદેશ નહીં કરું પરંતુ બ્રહ્મનું જ્ઞાન કરાવીશ. એટલે આ એકદમ જુદી પ્રક્રિયા થઈ. એ ગુરુ ભાવે ઉપદેશ નથી કરતો તો બ્રહ્મનું જ્ઞાન કેવી રીતે કરાવે? તમ પાણો આ. હવે બિચારો ગાર્ગેને બહુ જ સંકોચ થઈ ગયો, એકદમ શરમનો માર્યો, ચરો મુખ નીચું થઈ ગયું હશે. એને પ્રોત્સાહિત કરવા અજાશનો હાથ પકડવાનો, ઊભો કરવાનો કે નહીં ચિંતા નહીં કરવાની, બસ હવે આપણે સરખા જ છે, હવે જો હું જ્ઞાન કરાવીશ. પાણો આદય ઉત્તસ્થ થયો, હાથ પકડીને ઊભો થયો. હવે આ ઉપનિષદમાં બ્રહ્મનું જ્ઞાન પ્રદાન બહુ અત્યંત વિલક્ષણ રીતે છે. તો પુરુષ સુપ્તમ આ જગમતો હું એ મહેલની અંદર આગળ રહી ગયા એમને, અને ત્યાં એક માણસ ઊંઘતો હતો, ત્યાં પહોંચ્યા. તમ એ તહી ના ભી આમંત્રણ ચક્રે, અજાત શત્રુએ એક પ્રયોગ કર્યો. અસુપ્ત પુરુષ છે ને એને આ નામથી બોલાવ્યો,
ಬೃಹನ್ ಪಾಂಡುರವಾಸ ಸೋಮ ರಾಜನದಿ ಹೇ ಮಹಾನ್ ಹೇ ಶ್ವೇತ ವಸ್ತ್ರಧಾರಿ ಹೇ ಸೋಮ ಹೇ ರಾಜನ್ ಹೇ ದೀಪ್ತಿಮಾನ್ ಓಕೆ ಅವದ ಚಂದ್ರನ ನಾಮತ ಆ ಚಂದ್ರಶೆ ಏ ಪ್ರಾಣ ಸಾಧೆ ಎನ್ನು ತಾದಾತ್ಮ್ಯಶೆ ಅನೆ ಆ ಪ್ರಾಣ ಆ ಗಾರ್ಗ್ಯ ಬ್ರಹ್ಮ ಮಾನಸೆ ತು ಬ್ರಹ್ಮದ ಚೈತನ್ಯ ಹಾಯ್ ಆತ್ಮ ಹಾಯ್ ಕರ್ತಾ ಭೋಕ್ತಾ ಹಾಯ್ ಜೋ ಪ್ರಾಣ ವಾಸ್ತವ ಬ್ರಹ್ಮ ಹೋತೋ ಚೈತನ್ಯ ಹೋತೋ ಆತ್ಮ ಹೋತ್ ಅಂತೂ ಪಶಿ ಆ ಪ್ರಾಣ ನಾ ಬದೇನೆ ಜಾರೆ ಸಂಬೋಧ ಆವ್ಯೋ ಹೇ ಬೃಹನ್ ಹೇ ಪಾಂಡರವಾಸ ಹೇ ಸೋಮ ಹೇ ರಾಜನ್ ತೋ ಆತ್ಮ ಹಮೇಶ ಜಾಗ್ರತ ಹೋಯ್ ತು ಚಿ ತು ಹುಂಗು ತೋ ಮನಸ್ ಉಠಿ ಗಯ ಹೋತ್ ಉಠ್ಯೋ ನೀ ಆ ಪ್ರಾಣ ನಾಮ ದೇನೆ ಬೋಲಾವ ಪ್ರಾಣ ಆತ್ಮ ಹೋತ್ ಆ ಸುಷುಪ್ತ ಪುರುಷ ಕೇಮ ಗಯ ಕಾರಣ ಕೆ ಬಧು ಉಂಗೆ ಪಣ ಪ್ರಾಣ ಜಾಗ್ರತ ಛೆ ಸುಷುಪ್ತಿ ಮಾ ಪ್ರಾಣ ಜಾಗ್ರತ ಛೆ ಜೋ ಪ್ರಾಣ ಆತ್ಮ ಹೋತ್ ತು ಎನಾ ಜ ನಾಮ ಥಿ ಬೋಲಾವಾ ಆವ್ಯೋ ಪ್ರಾಣ ನಾಮ ಥಿ ಹೇ ಬೃಹನ್ ಹೇ ಪಾಂಡರವಾಸ ಹೇ ಸೋಮ ಹೇ ರಾಜನ್ ಜೋ ಆ ಪ್ರಾಣ ಆತ್ಮ ಹೋತ್ ತೋ ಹೇ ಪೋತಾನೆ ಬೋಲಾವೆ ತರತ್ ಉಭೋ ಥೈ ಗಯ ಜಾಗಿ ಗಯ ಹೋತ್ ಉಭೋ ಥೈ ಗಯ ಹೋತ್ ಪಣ ನ ಥಯೋ ಇಶು ಬತಾವೆ ಛೆ ಪ್ರಾಣ ಸಾಂಭಳತೋ ನಥಿ ಅರ್ಥಾತ್ ಎ ಚೇತನ ನಥಿ ಎ ಆತ್ಮ ನಥಿ ಪ್ರಾಣ ಅನಾತ್ಮ ಛೆ ಆತ್ಮ ಅನಾತ್ಮನ ವಿವೇಕ ಕರವಾ ಮಾರ್ಗ ಬಹು ವಿಲಕ್ಷಣ ರೀತಿ ಛೆ હવે ચાલો આ પ્રાણ અનાત્મા છે એ તો સિદ્ધ થઈ ગયું તો આત્માનું શું સ્વરૂપ છે અજાત શત્રુ ગાર્ગ્યને પૂછે સહોવાચ અજાત શત્રુ યત્રૈષ એતત્ સુપ્ત અભૂત યેષ વિજ્ઞાનમે પુરુષ ક્વેષતા અભૂત કુત એતત આગાદતે આ ચૈતન્ય છે એ ઊંઘી ગયો હતો આમણે ઊંઘતો હતો ત્યારે ચૈતન્ય કે આત્મા એ ક્યાં હતો જાગ્યો ત્યારે ક્યાંથી આવ્યો ઊંઘતો હતો ત્યારે ક્યાં હતો અને જાગ્યો ત્યારે ક્યાંથી આવ્યો એવા પ્રશ્નો હજાર દસો ગાર્ગ્યને પૂછે ખરેખર તો ગાર્ગ્ય જે વિચારતો હતો એને આ પ્રશ્ન થવો જોઈતા હતા કે આ પુરુષ ક્યાં ક્યાં ગયો ક્યાં જવું એટલે એવું નથી કે ક્યાંથી ક્યાં ગયો હવે સુષુપ્તની વાત થઈ રહી છે સુષુપ્ત શું થાય છે કે સતા સૌમ્ય તદા સંપન્નો ભવતી સુષુપ્ત અવસ્થાની અંદર આત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે સંપરિશ્વક્ત જેવી રીતે એ બ્રહ્મ સાથે ઐક્ય પ્રાપ્ત કરે છે એટલા સુષુપ્ત જે છે એને અહીંયા આગળ પ્રયોગ તરીકે લેવામાં આવ્યો ક્યાં પુરુષ જ્યારે ઊંઘી ગયો ત્યારે એ ક્યાં ગયો જાગ્યો ત્યારે ક્યાંથી આવ્યો તો વર્ણન કરે છે યત્રેશ એત સુપ્ત અભૂત આ જ્યારે પુરુષ આત્મા ઊંઘી ગયો ત્યારે એ તેષામ પ્રાણાના વિજ્ઞાને વિજ્ઞાનમ આદાય આત્મા ઊંઘી જાય ત્યારે શું કરે છે ખબર છે જાગ્રત અવસ્થામાં બધું ઇન્દ્રિયો દ્વારા વ્યવહાર થતો હોય ત્યારે ઇન્દ્રિયોને ચેતનતા પ્રદાન કરતો હોય છે ત્યારે ચક્ષુ શ્રોત્ર વગેરે આ બધું કાર્યક્ષમ હોય છે જાગ્રત અવસ્થા બીજા ત્યારે શું થાય આ બધાની ચેતના ખેંચી લે છે પ્રાણાનામ વિજ્ઞાન વિજ્ઞાનમ આદાય એ પરમાત્મા ચક્ષુને ચેતનતા પ્રદાન કરે ત્યારે ચક્ષુ જોઈશ ચક્ષુ છે ચક્ષુ નિદ્રા વખતે ચક્ષુમાંથી એ પ્રાણને એટલે ચૈતન્યતાને હરી લે છે સંકેલી લે છે આ
જાગ્રત અવસ્થા એટલે હૃદયમાં જે ચૈતન્ય છે એ સમગ્ર દેહમાં વ્યાપ્ત થઈ જાય અને સમગ્ર દેહ ચેતનતા પ્રદાન કરે. સુષુપ્તિ એટલે આ દેહમાંથી ઇન્દ્રિયોમાં બધામાંથી ચેતનતાને સંકેલી લે, બધી ઇન્દ્રિયો કેવી બની જાય, અચેતન બની જાય. એટલે કોઈ જોઈ શકે નહીં, સાંભળી શકે નહીં, કોઈ ત્યાં પ્રવૃત્તિ નથી. ત્યાં આત્મા ક્યાં જાય છે? અંત હૃદય આકાશ તસ્મિન શેતે, હૃદયમાં આકાશ છે. આકાશ એટલે પેલો ભૌતિક આકાશ નહીં, આકાશ પરમાત્મા, એ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં જાય છે. સુષુપ્તિમાં આત્મા પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રાપ્ત કરે છે. એ ક્યાં જાય છે? એ પોતાનામાં જાય છે, કોઈ સ્થળે જતો નથી. ભલે વર્ણન કરવામાં આવે કે સુષુપ્તિની અંદર તો આ આત્મા હૃદયના આકાશમાં સુષુપ્તિનો નહીં, નહીં, સુષુપ્તિમાં આત્મા વાસ્તવમાં પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. સતા તદા સૌમ્ય સંપન્ન હોતી, એ સતને સંપન્ન થાય છે. તેથી એને શું કહેવામાં આવે છે? સ્વપિતિ આચક્ષદે, એટલે નામથી પણ નક્કી થયું. સ્વપિતિ માણસ ઊંઘે ને શું કે? સ્વપિતિ ઊંઘે છે. શું થાય? સ્વમ અપિતો ભવતી, એ પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે છે. આ સાત સુષુપ્તિમાં આ ક્યાં ગયો? એને પોતાના સ્વરૂપને પ્રાપ્ત કર્યો. અને એ ક્યાંથી આવ્યો? એને સુષુપ્તિમાંથી જાગ્રત થયો ત્યારે કે આવ્યો નથી, માત્ર ઉપાધિમાં અહંભાવ કર્યો અને એ રીતે એને સંસારમાં પ્રવેશ કર્યો. વાસ્તવિક સ્વરૂપ શું છે? જે સુષુપ્તિમાં છે તે, અર્થાત જે વિજ્ઞાન ઘન છે, આનંદમય છે, વિજ્ઞાનમય છે. શાંતમ શિવમ અદ્વૈતમ ચતુર્થમ, પેલો સુષુપ્તિમાં તો પરમાત્મા છે બરોબર, પણ છતાં મને લાગે પરમાત્મા સંસારી છે. આ સ્વપ્ન અવસ્થામાં તો એવું જ દુઃખ ભોગે છે જેવું જાગ્રતમાં ભોગવે છે, ખરું કે નહીં? આપના કહેવા પ્રમાણે આ દેહમાં ને ઇન્દ્રિયોમાં અહંભાવના કારણે જો પરમાત્મા સંસારી બનતો હોય તો સ્વપ્નમાં તો દેહમાં અહંભાવ નથી, ઇન્દ્રિયોમાં અહંભાવ નથી, અને તો એ સુખ દુઃખ અનુભવે છે જેમ જાગ્રતમાં અનુભવે છે. એટલે એવું લાગે છે કે સંસાર જ એનું સ્વરૂપ છે. જાગ્રતમાં એમ કહેવાય કે આ ઉપાધિમાં ઇન્દ્રિયોમાં દેહમાં અહંભાવ કરવાને કારણે સુખ દુઃખ અનુભવે છે, પણ સ્વપ્નમાં તો દેહમાં અહંભાવ નથી, ઇન્દ્રિયમાં અહંભાવ નથી, અને તો એ સુખ દુઃખ અનુભવે છે. એટલે સુખ દુઃખ એનું સ્વરૂપ છે, ખરું કે નહીં? શું કામ અનુભવે? તો કે નહીં, સ્વપ્નમાં એ સંસારી નથી. કેમ? કારણ કે સ્વપ્ન કેવું છે? મિથ્યા છે. સ્વપ્ન આચરતી તે લોકા તદેવ મહારાજો ભવતિ ઉતૈવ મહાબ્રાહ્મણ ઉતૈવ ઉચ્ચાવચમ નિગચ્છતિ. ઉતૈવ સ્વપ્નો જાણે કે મહારાજ બની જાય છે, મહાબ્રાહ્મણ બની જાય છે. ક્યારેક કઈ ઊંચી યોનિમાં જન્મ પ્રાપ્ત કરે, ક્યારેક વળી નીચી યોનિમાં જન્મે, આ બધું સ્વપ્નમાં કરે છે. અલ્યા પણ એ તો અહીંયા સૂતેલો છે. પછી મહારાજો જાન પ્રદાન ગુહિત્વા સ્વે જનપદ યથા કામમ પરિવર્તે. જેમ કોઈ મહારાજા હોય એ પોતાના રસાલાને લઈને ઈચ્છા પ્રમાણે જેવી રીતે વિચરણ કરે તેવી રીતે આ પણ બધી ઇન્દ્રિયો લઈને સ્વપ્નમાં વિચરણ કરતા હોય છે. સ્વપ્નમાં જે વિચરણ થાય છે એ ખરેખર થાય છે? સ્વપ્ન અનુભવ કે મહારાજા છું, મારા રસાલા લઈને આવી રીતે હું જઈ રહ્યો છું મારા રાજ્યમાં, અને એ પ્રકારે આ આનંદ લઈ રહ્યો છું. અરે પણ એનો દેહ તો અહીં સૂતેલો છે. તો સ્વપ્નમાં એ મહારાજ બન્યો, મહાબ્રાહ્મણ બન્યો, ભિન્ન ભિન્ન યોગ જન્મ પ્રાપ્ત કર્યો, એ કેમ સત્ય હોય શકે? એ બહાર, એ જયારે બહાર જાય છે બધાને જુએ ત્યારે તો દિવસ હોય છે, આ તો રાત છે, અહીંયા ઊંઘી ગયો છે. એનો થઈ તો મહારાજા ને મહારાજો ઈવ જાણે કે મહારાજા બને છે, જાણે કે મહાબ્રાહ્મણ બને છે,
સ્વપ્ન કેવું છે? જાણે કે છે જે નથી એ ભાસી રહ્યું છે, અને માટે સ્વપ્નમાં જે સુખ દુઃખ છે એ પણ મિથ્યા છે અને સ્પર્શતું નથી. અર્થાત સ્વપ્નના મિથ્યાત્વને બતાવીને કહે છે કે સ્વપ્નમાં જે સુખ દુઃખ જાણે કે અનુભવે છે, ધ્યાયતી એવા લેલાયતી એ વાસ્તવિક નથી, અને માટે એ સ્વપ્ન સુખ જાણે દુઃખી સુખી દુઃખી બનાવો દે, એ તો કેવો છે? નિર્લેપ છે. નિર્લેપ કેવી રીતે હોય? અનુભવ તો કરે જ છે સ્વપ્નમાં, ભલે સુખી દુઃખી બનતો નથી છતાં અનુભવ તો કંઈક તો એના પર અસર થાય ને. સ્વપ્નમાં અનુભવ કરતો હોય કશીક તો અસર થાય ને એના પર. કે ના ના, અથવા યદા સુષુપ્ત ભવતી યદા ન કશ્યત ન વેદ, નહીં જયારે સુષુપ્ત થાય ત્યારે કશું જ જાણતો નથી. અર્થાત સુષુપ્ત શું બતાવે? એ નિત્ય શુદ્ધ છે. કદાચ સ્વપ્ન દ્વારા આપણને એવી શંકા ઉત્પન્ન થાય કે કારણ કે આત્મા ભલે સ્વપ્ન મિથ્યા હોય અને એને માટે સુખી દુઃખી બની જતો નથી, આત્મા સંસારી નથી, છતાંય પણ સ્વપ્નનો દ્રષ્ટા તો ખરો ને. એ દ્રષ્ટા હોવાને કારણે આ સ્વપ્નરૂપી દૃષ્ટિ કંઈક તો અનુભવ અસર થાય જ ને દ્રષ્ટાને. દ્રષ્ટા તો દૃશ્યના સંદર્ભમાં છે, અને તેથી એ સ્વપ્નમાં કંઈક તો એની ઉપર અસર થાય. તો કે ના, સુષુપ્તમાં ન કશ્યચન વેદ, સુષુપ્તમાં એને કોઈ પ્રકારનું ભાન નથી. અને માટે વાસ્તવમાં એ કેવો છે? નિત્ય શુદ્ધ છે, સર્વથી પર છે. આ પ્રકારે ત્રણ અવસ્થા દ્વારા, પહેલા આત્માના વિવેક દ્વારા બતાવવામાં આવ્યું કે આત્મા ચૈતન્ય છે, પ્રાણ અચેતન છે, અનાત્મા છે, માટે નિત્ય શુદ્ધ છે. પણ કદાચ અમે એવું વહેમ લાગે કે સ્વપ્નમાં તો સંસારી છે, બતાવો કે સ્વપ્ન મિથ્યા છે અને માટે સંસારી નથી. પણ કદાચ મિથ્યા સંસારનો પણ દ્રષ્ટ હોવાના કારણે કંઈક અસંગોયમ પુરુષ અનન્વાગતસ્તે ન ભવતી, આ સ્વપ્નનો અનુભવથી અનન્વાગત એને કોઈ પ્રકારની અસર નથી. અસંગોયમ પુરુષ, આ પરમાત્મા અસંગ છે, નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત છે. એ પ્રકારે આત્માને નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સદા સંસારી છે, સદા શુદ્ધ છે, નિત્ય શુદ્ધ છે એ સિદ્ધ કરવામાં આવ્યું. અને આ રીતે આ ગાયકને ઉપદેશ કર્યા વગર, એવો ઉપદેશ નથી કર્યો જે આચાર્ય શિષ્યને કરતો હોય, પરંતુ આ પ્રકારના પ્રયોગ દ્વારા, આ સુષુપ્ત પુરુષના દ્રષ્ટાંત દ્વારા, જાગૃત સ્વપ્ન સુષુપ્તિ ત્રણ અવસ્થાના વિવેક દ્વારા એને બતાવવામાં આવ્યું કે આત્મા કેવું છે. અવસ્થા ત્રણ સાક્ષી, પંચકોશ અતીત, શરીરત્ર અતિરિક્ત, નિત્ય શુદ્ધ મુક્ત, નિત્ય પવિત્ર છે, શુદ્ધ છે, પૂર્ણ છે, આનંદ સ્વરૂપ છે, એ પ્રકારનો બોધ આ પ્રકારે ગાયકને વિલક્ષણિત આપવામાં આવ્યો. આચાર્ય બન્યા વગર, એને શિષ્ય બનાવ્યા વગર, એને આચાર્ય સ્થાનમાં રાખીને આ પ્રકારે એને જાણે કે ઉપદેશ કરવામાં આવ્યો. આ રીતે એને અજાત શત્રુ બ્રાહ્મણ કહે છે. આ થયું પહેલો અધ્યાય છે. એનું બીજા બ્રાહ્મણ, પહેલા અધ્યાયમાં ચોથું બ્રાહ્મણ છે. કેવું છે? મૈત્રેય બ્રાહ્મણ વચ્ચે આવે છે, પણ અગત્યની વસ્તુ આપણે કરીએ તો મૈત્રેયમાં સુંદર સ્વ મૈત્રેય હોવા છે. યાજ્ઞવલ્કે એક વાર પોતાની પત્ની મૈત્રેયને સંબોધીને કહ્યું, ઉદ્યાસનવારે અહમસ્મી અસ્માત સ્થાનાદ અસ્મી, હે પ્રિય મૈત્રેયી, આ સ્થાનમાંથી, આ ગૃહસ્થાશ્રમમાંથી હવે હું ઉઠીને જવા માંગુ છું. ક્યાં? સંન્યાસ, હું હવે પરિવ્રાજક બનવા માંગુ છું.
અર્થાત જ્ઞાની છે અને માટે હવે એને કોઈ વસ્તુની કોઈ કર્તવ્ય આવશ્યકતા નથી. હવે હું બસ પરિભ્રજન કરવા માંગુ છું, વિચરણ કરવા માંગુ, જીવન મુક્ત રીતે વિચરણ કરવા માંગુ છું. હંતતે અનયા કાત્યાયન્ય અંતમ કરવાની હતી. તું ચિંતા ના કરીશ હે મૈત્રી, કાત્યાયની બીજી પત્ની છે, તમારા બંને વચ્ચે બધી સંપત્તિ સારી રીતે વહેંચી દીધી છે, મને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સાહો વાચ મૈત્રી, યનુમયમ ભગવો સર્વા પૃથ્વી વિત્તેન પૂર્ણ સ્યાત. હે ભગવાન, આપ જે સંપત્તિ છોડીને જાઓ છો તો બરાબર, એને છોડો, પણ સંસારો કે સમગ્ર પૃથ્વી વિત્તથી ધન ધાન્યથી સંપૂર્ણ સ્વયં સર્વ પૃથ્વી જો મને પ્રાપ્ત થાય, કથમ તેના અમૃતાશ્યામેથી, તો અમર હું અમૃત બની જાઉં, અમર બની જાઉં, અમૃતત્વને પ્રાપ્ત કરું. નહીં તે હોવા છે યાજ્ઞવલ્ક્ય હે ના, યથૈવ ઉપકરણવતામ જીવિતમ તથૈવ તે જીવિતમ સ્યાત. ખૂબ બધા સમૃદ્ધ માણસ હોય, વૈભવશાળી વ્યક્તિ હોય, એ જેવું જીવે તેવું જીવન જીવાશે, પણ અમૃતત્વ પ્રાપ્ત ના થાય. અમૃતત્વસ્ય નાશાસ્તિ વિત્તેન ઇતિ. વિત્તથી સંપત્તિથી માનુષ વિત્તથી કે દૈવ વિત્તથી પણ અમૃતત્વની પ્રાપ્તિ ના થાય, કર્મથી અમૃતત્વની પ્રાપ્તિ ના થાય. સાહો વાચ મૈત્રી, મૈત્રી કહે છે યેનાહમ નામૃતસ્યામ કિમમ તેન કુર્યામ ઇતિ. જેનાથી અમૃતત્વ પ્રાપ્ત ના થાય એને મારો શું ઉપયોગ છે. આમ કહેને મૈત્રીએ આ લોક અને પરલોકની બધી સંપત્તિ બધા ભોગ ઠુકરાવી દીધા કે મને એનો કોઈ ઉપયોગ નથી. વિત્તનો અર્થ બંને પ્રકારનું વિત્ત થાય, માનુષમ વિત્તમ દૈવમ વિત્તમ. કર્મણા પિતૃલોક વિદ્યા દેવલોક. આમ પિતૃલોક દેવલોક સુધીના બધા પ્રકારના ભોગ એને આપવામાં આવે તો પણ અમૃતત્વસ્ય નાશાસ્તિ, અમૃતત્વની પ્રાપ્તિ ના થાય. તો મારે શું કરવું છે. ઈષણાત્ર ત્યાગ અને વૈરાગ્ય બતાવ્યો, બધા પ્રકારની ઈષણા બધી મુક્તિ બતાવી, કોઈ મૈત્રી. આમ આ રીતે મૈત્રીમાં જે અધિકારીત્વ છે, અધિકારીત્વનું અહીંયા આગળ ઉદ્ઘાટન કરવામાં આવ્યું, અભિવ્યક્તિ કરવામાં આવી. હવે મૈત્રી અધિકારી બની. સો આ છે યાજ્ઞવલ્ક્ય હે પ્રિયા બતારે ન સતી. તું હંમેશા મને પ્રિય તો રહી જશે, બહુ પ્રિય છે, પણ પ્રિયમ ભાષશે. અત્યારે તું બોલે છે ને એમ અત્યંત પ્રિય કરનારું છે. મૈત્રી આમે પ્રિય કરનારી હશે, પણ અત્યારે તું જે કહે છે જે વૈરાગ્ય, તું જે જિજ્ઞાસા તું દાખવે છે, જે વૈરાગ્ય અમૃતત્વ જોઈએ છે, એ મને બધી વસ્તુનો અમૃતત્વ બધાને જોઈતું હોય, મોક્ષ પણ જોઈએ અને હેલિકોપ્ટર આપણે બધું જોઈએ. તો કે નહીં, હેલિકોપ્ટર ના જોઈએ, બીજું કશું જ ના જોઈએ. આ મન જ્યારે બધા પ્રકારની તૃષ્ણાથી મુક્ત થાય ત્યારે એ પ્રકારની વૈરાગ્ય હોય તો જ આ બ્રહ્મ વિદ્યાનું અધિકારીત્વ આવે. એ આવ બેસ વ્યાખ્યા સામે રે સામેથી. હવે એમને કારણ કે અમૃત એની માગણી કરે ને, જેનાથી અમૃતત્વ ના મળે એને મારે શું કરવું છે. ભગવાન જે આપ જાણો છો એ મને કહો. આવો બેસ, હું જે વ્યાખ્યાન કરું એ હવે તું ધ્યાન દેને સામે. પછી વ્યાખ્યાન સીધે શું થતું નથી, કારણ કે હજી પણ મૈત્રે ભલે મૈત્રે વૈરાગ્ય છે ખરો, છતાં પણ તું જે અમૃતત્વ પ્રાપ્ત કરવા માંગે છે એ તારું સ્વરૂપ છે, એ કે અન્યત્ર પ્રાપ્ત થવાનું નથી. મારે કહે છે નવા રે પતિ હું કામ આય પતિ પ્રિયો ભવતી. હે મૈત્રી, આ પતિ માટે પતિ પ્રિય નથી, આત્મસ્તુ કામ આય પતિ પ્રિયો ભવતી. આત્મા પ્રિય છે માટે પતિ પ્રિય બને છે. પતિ અનુકૂળ, આત્મા અનુકૂળ હોય તો પતિ પ્રિય બને છે, પત્ની પ્રિય બને છે, પુત્ર પ્રિય બને છે, જે કંઈ હોય જગતમાં પ્રિય કેમ બને છે, જ્યારે આત્મા અનુકૂળ થાય રે. એ શું બતાવે છે, આત્મસ્તુ કામ આય, આત્મા જે પ્રિય છે મારે કશી વસ્તુ પ્રિય છે. અર્થાત દુનિયામાં બીજા કશા માટે જે પ્રેમ હોય એ શરતી પ્રેમ છે. કેવી શરત,
એ મને અનુકૂળ હોય ત્યાં સુધી મારું પ્રિય પાત્ર બની રહે, પ્રતિકૂળ બને તો પ્રેમ જતો રહે. આત્મા માટે બિનશરતી પ્રેમ, કોઈ પણ સંજોગોમાં, કોઈ પણ દેશમાં, કોઈ કાળમાં, કોઈ સંજોગોમાં આત્માના પ્રેમમાં ક્યારે વિચાર થતો નથી. આત્મા પ્રેમ સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે. હું કેમ કહ્યું, જેથી બધે જ અવમાન હટાવીને અમૃત તો બીજે ક્યાંય નથી, આત્મ સુખ આવે એ તન માટે અંતર્મુખ બનવા માટે, મૈત્રીની દ્રષ્ટિને અંતર્મુખ બનાવવા માટે આ પ્રકારે કહેવામાં આવ્યું. આત્માવર હે મૈત્રી, આત્માવર દ્રષ્ટવ્ય, એ આત્માનું દર્શન થવું જોઈએ. આમ તો વેદાંતિ લોકોને એવું ગમે નહીં, દ્રષ્ટવ્ય દર્શન કરવું જોઈએ, આ તો વિધિ થઈ, જ્ઞાનમાં વિધિ ના હોય, ચાલો જે એમનો અભિપ્રાય હોય, પણ આત્માનું દર્શન કરવું જોઈએ. કેમ, આત્મને દર્શનેન શ્રવેન મત્યા વિજ્ઞાન ઇદમ સર્વ વિદિતમ સ્યાત. હે મૈત્રી, આત્માને જાણવું જોઈએ, આમ તો બધું જ જાણી જાય, પાછું એ જ પ્રતિજ્ઞા આવે. ભગવાન આત્માનું જ્ઞાન કેમ પ્રાપ્ત કરું, કેમ જાણું, દર્શન કેમ કરવા, દ્રષ્ટવ્ય આ દર્શન શબ્દ વાપરવામાં આવ્યો. આત્મા વારે દ્રષ્ટવ્ય, આત્માનું દર્શન કરવું જોઈએ. દર્શન કેમ કર્યું, દર્શન જયારે આપણે કરીએ ત્યારે કોઈ પ્રકારના એક આંખની આંખ દર્શન એવી વસ્તુ છે કે ભાઈ જે દેખાણું તે શું કહેવાય છે ને, જે જોયું તે જ માન્યું, બાકી બીજી વસ્તુ સાંભળ્યા વગેરે પર એવો વિશ્વાસ ના મૂકી શકાય, જે જોઈએ અને પૂર્ણ વિશ્વાસ થાય. અને આ રીતે કોઈ પ્રકારના સંશય વગર, વિપર્ય વગર નું જ્ઞાન, એનું નામ દર્શન. ભગવાન કેમ દર્શન કરું, શ્રોતવ્ય મંતવ્ય નિધ્યાસ, અહીંથી આવ્યું બધું, એનું દર્શન કરવું જોઈએ. કેવી રીતે, શ્રવણ કરવું જોઈએ, મનન કરવું જોઈએ, એનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. જ્યારે હોય ત્યારે આ મહારાજ આજ કે, એટલે દ્રષ્ટા શ્રોતા મનતા વિજ્ઞાતા આ ચાર વસ્તુ જ્યાં જગ્યાએ આવ્યા જ કરવાની, જ્યાં પણ જુઓ ત્યાં. કેમ, કારણ કે અહીંથી આવ્યું, પેલા શ્રવણ મનન વિજ્ઞાન અને દર્શન. કેમ દર્શન કરવું છે, આત્મા દર્શનથી, શ્રવણથી, મનથી, વિજ્ઞાનથી આ સર્વ જ્ઞાન થઈ જાય. આત્મા જ્ઞાનથી સર્વ જ્ઞાન થાય એ ગઈકાલે પણ આપણે જોયું અવ્યાકૃત કંડિકામાં, અહીં પણ એ જ કહેવામાં આવ્યું. હવે યજ્ઞવલ્ક્ય ઋષિ કહે છે કે આત્મા એક અદ્વિતીય છે, ભેદ દૃષ્ટિ છે ત્યાં સર્વ સંસાર છે, એ સંસારનો બહુ ઉત્તમ વર્ણન કરે છે કે બ્રહ્મતમ પરાદ્યાત. જો હે મૈત્રી, આ બ્રાહ્મણને આપણા કરતા જુદો જોવામાં આવે તો બ્રાહ્મણ જે છે આપણો તિરસ્કાર કરે, ક્ષત્રિય જુદો જોવામાં આવે એ આપણો તિરસ્કાર કરે. સર્વ પરાદાત જો અન્યત્ર આત્મા સર્વ વેદ. ટૂંકમાં જ્યારે જ્યારે આપણે કોઈને આપણા કરતા જુદો જોઈએ, તું જુદો છું હું જુદો, શું કરું મેં ખબર છે, મેં તમારો બહિષ્કાર કર્યો, તમારો અપવાદ કર્યો, તમને વ્યાવૃત્ત કર્યા, તમારો સમાવેશ ન કર્યો, તમને બહાર રાખ્યા, હું અહીં છું તમને પ્રવેશ નથી. આ રીતે જ્યારે આપણે બીજાને આપણે કદાચ જુદા જોઈએ, આમ ભેદભાવથી જોઈએ, તો તરત એનું પરિણામ આવે. તો શું છે, સર્વમ તમ પરાદાત એ અન્યત્ર આત્મા, જે કશાને હું અન્ય જોતો હો એ ના, હું એના તિરસ્કારને પાત્ર બનો. આમ જે ભેદભાવ છે સર્વત્ર તિરસ્કાર છે, ભલે અભિવ્યક્ત ના થતો હોય, પરંતુ મનની અંદર તો મને જ્યારે કોઈ મારો સ્વીકાર ન કરે, મારો સમાવેશ ન કરે, ત્યારે તરત જ મારો ક્યાં પ્રત્યાગ, હું પણ સમાવેશ ના કરો. હા, આપણું જીવન કેવું છે, દ્વૈત ભેદભાવવાળા જીવનમાં હું બધાનો તિરસ્કાર કરું છું અને બધા તિરસ્કારને પાત્ર થઉં છું. આત્મન સર્વમ વેદ ઇદમ બ્રહ્મ ઇદમ ક્ષત્રમ ઇમે લોકાઃ ઇમે દેવા ઇમાની ભૂતાનિ. હે મૈત્રી, આ બ્રાહ્મણ છે, ક્ષત્રિય છે, આ વેદ છે, આ લોક છે, આ દેવતાઓ છે, આ સર્વજ્ઞ છે,
ઇદમ સ્વરમ હૃદયમાં આત્મા, આ સર્વ આત્મા છે, આ સર્વ તું છે. જ્યારે હું અન્યને અન્ય જોઉં કે તરત જ એમ ભેદ કરી દીધો, મેં એને એમાં જે વસ્તુ વાસ્તવમાં તો અવિભક્ત છે, અવિભાજ્ય છે, જેનો વિભાગ ન થઈ શકે, અવિભક્ત છે, વિભાગ થયો નથી, હું વિભાગ કરી દઉં છું. આ બધા દુઃખનું મૂળ છે. શું આ ભેદભાવ? તો મહારાજ, હું આત્મા છું, સર્વ આત્મા છે, એ કઈ રીતે? તો જો મૈત્રી વિચાર કર કે જ્યારે ક્યાં ગયો આપણો ઘડો મેં જતો રહ્યો, સારો અને આ બાજુ જતો, ઓકે, આ ઘડાનું શું સ્વરૂપ છે? આ ઘડાનો જ્યારે મને અનુભવ થાય ત્યારે શેના અનુભવ વગર ઘડાનો અનુભવ ના થાય ખબર છે? માટીના અનુભવ વગર ઘડાનો અનુભવ ના થાય. અંતે ત્યાં શું છે? માટી છે. આ પ્રકાર કહેવામાં આવ્યો, જેના અનુભવમાં પેલો અનુભવ સમાયેલો જ છે, જેના વગર બીજાનો અનુભવ ના થઈ શકે. માટીના અનુભવમાં ઘડાના અનુભવની જરૂર નથી, પરંતુ ઘડાનો અનુભવ માટીના અનુભવ વગર ના થઈ શકે, માટે ઘડો માટી છે. જુદું દૃષ્ટાંત આપે છે, પ્રસિદ્ધ દૃષ્ટાંત આપે છે. સહસા દુંદુભે હન્યમાનસ્ય ન બાહ્યાન શબ્દાન શક્નુયા ગ્રહણાય. ઢોલ પીટા છે ને, ઢોલ પીટે, ખબર પડી જાય કે ચાલો આવ્યો, નિમંત્રણ આવ્યું શેને પણ ગરબા માટે. હવે ઢોલ પીટે ત્યારે હવે એ તો ઢોલનો જો પીટનારો હોય તો ભિન્ન ભિન્ન પ્રકારના એમાંથી એ જાત જાત રાગ પણ કાઢી શકે. તો ભલે ઢોલમાંથી જુદા જુદા પ્રકારના સ્વર આવતા હોય, પરંતુ એમાં ઢોલના અવાજ પણ એ બધા સ્વર બદલાયા કરે, પણ આ ઢોલનો ધ્વનિ છે એ તો આપણે ઓળખી શકીએ છીએ ને. બધા સ્વરમાં આ ઢોલનો ધ્વનિ એટલે કે ઢોલના સ્વરના એ ધ્વનિના જે બધા વિકારો છે, જેને આપણે ભિન્ન ભિન્ન સ્વર કહીએ, એ ક્યારે પણ ઢોલના મુખ્ય ધ્વનિથી અન્ય ના હોઈ શકે. તેથી એનું સત્ય શું છે? આ ઢોલનો ધ્વનિ છે એ સામાન્ય છે, શેમાં? બધા જ સ્વરમાં. તે રીતે પછી તો કહ્યું હોય, ચાલો વીણાનો સ્વર હોય, શંખનો સ્વર હોય, શું કહ્યું? સામાન્ય. પેલા બધા શું છે? વિશેષ છે. આમ વીણા દ્વારા કોઈક રાગ વગાડવામાં આવતો હોય એનું એમાં ઘણા એને ઘણા આરોહ અવરોહ થતા હોય, બધામાં વીણાનો સ્વર કેવો છે? સામાન્ય છે. એક ઢોલનો સ્વર છે, ધ્વનિ છે, એક વીણાનો ધ્વનિ છે, એક શંખનો ધ્વનિ છે, એ બધામાં શું સામાન્ય? ધ્વનિ સામાન્ય છે. તો ધ્વનિ એ શાનો રૂપ? તો આકાશનો ગુણ છે. તો આકાશ, વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી, પંચમહાભૂત છે, એ બધાના ભિન્ન ભિન્ન ગુણ છે, એ બધામાં શું સામાન્ય છે? પંચમહાભૂત સામાન્ય છે, પ્રકૃતિ સામાન્ય છે. એ બધાનું શું સામાન્ય છે? પ્રકૃતિનો પણ અનુભવ ક્યારે, કશા અનુભવ ક્યારે થાય? જ્યારે મને જ્ઞાન થાય ત્યારે, એટલે આ ઘડાનો અનુભવ થાય ત્યારે ઘડાનું જ્ઞાન થાય. શું રહેલું છે? જ્ઞાન રહેલું છે. ઘટ જ્ઞાન, પટ જ્ઞાન, મઠ જ્ઞાન, આ ભિન્ન ભિન્ન પદાર્થોનું જ્ઞાન થાય ત્યારે એ બધામાં કયું સામાન્યનું છે? જ્ઞાન, 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 ચૈતન્ય, ચિત્ત જેને કહેવામાં આવ્યું. હે મૈત્રી, આ પ્રકારે દરેક અનુભવમાં ચિત્ત રહેલું છે, ચૈતન્ય રહેલું છે. તેથી એ જ એ કેવું છે? મહાસામાન્ય. આ સામાન્ય વધારે મોટું સામાન્ય, મોટું સામાન્ય, મહાસામાન્ય, આ બધી વિશેષતાઓને ધીમે આપણે નિવૃત્ત કરતા જઈએ. જેવી રીતે ઢોલકના ભિન્ન ભિન્ન બધા તાલ હોય એના નિવૃત્ત કરી તો ઢોલકના એક ધ્વનિમાં નિવૃત્ત થઈ જાય, બધા વિશેષ ધ્વનિ નિવૃત્ત કરી તો સામાન્ય ધ્વનિ નિવૃત્ત થાય, એમ પંચમાં નિવૃત્ત કરી તો પ્રકૃતિમાં નિવૃત્ત થાય. એ બધાને નિવૃત્ત કરીએ ત્યારે મહાસામાન્ય સમ નિવૃત્ત થાય, કેનો બાદ ન થાય?
આ એક જાણવું છું જ્ઞાન ચૈતન્યનો ભાગ ના થાય. અચેત સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એ આત્મા છે. ઇદમ સ્વરૂપ હૃદયમાં આત્મા, તને બ્રહ્મણનો અનુભવ થાય, ક્ષત્રિયનો અનુભવ થાય, વેદનો અનુભવ થાય, લોકનો અનુભવ થાય, કશાનો અનુભવ થાય, ત્યારે એ અનુભવ સ્વરૂપ પરમાત્મા એના તરફ ધ્યાન આપ. આ કેવું છે? આ વિશેષતાઓ છે, એ બધી ક્યારે પણ સામાન્ય સિવાય અનુભવી ન શકાય. વિશેષતા છે, સામાન્ય પણ અધ્યારોપ છે, સામાન્ય અધિષ્ઠાન છે, અધ્યારોપ છે, અચિત છે, ચૈતન્ય છે, આ જ્ઞાન સ્વરૂપ આત્મા, એ સર્વનો આત્મા છે. જે તું છે એ સર્વનો આત્મા છે. મહારાજ, હું તો કેવી છું? હું તો જીવાત્મા છું. હું ચૈતન્ય કેવી રીતે થયું? સયથા સૈંધવ વખિલ્ય, સૈંધવ ખિલ્ય ઉદકે પ્રાસ્ત. દુષ્ટાંત આપે છે મીઠાના ગાંગડાનું. એટલે સમુદ્રમાંથી મીઠું બને. સમુદ્ર શું સ્વભાવ છે? જળ એનો સ્વભાવ છે. આ જળ જ્યારે પૃથ્વી અને તેજ તત્વ સાથે સંપર્કમાં આવે ત્યારે એ જળ પોતે જ આ ગાંગડો બની જાય. ભલે આપણને ગાંગડો જણાતો હોય પરંતુ એનું તત્વ શું છે? જળ એનું તત્વ છે. આ જળ જ વાસ્તવમાં પૃથ્વી અને તેજના સંપર્કમાં આવે ને આ સૈંધ ખીલ આ ગાંગડાના રૂપમાં રૂપાંતર થયું. ઉદય કે પ્રાસ્ત હૈ, એ મીઠાના ગાંગડાને જળમાં નાખવામાં આવે. ઉદકમ એવા અનુવિલી હતા ઉદકે, તો આ ગાંગડો ઉદકમાં વિલીન થઈ જાય, અર્થાત પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે. એટલે હે મૈત્રી, જેમ જળ પેલા પૃથ્વી અને તેજના આ ત્રણ એના સંપર્કમાં આવીને ગાંગડો બન્યો, તેવી રીતે આ ચૈતન્ય પણ આ દેહ ઇન્દ્ર મન બુદ્ધિ કાર્યકરણ સંગાત સાથેના સંપર્કને કારણે, અહંભાવને કારણે જેને કે ગાંગડો બની ગયું છે. જેમ પેલા મીઠાના ગાંગડાને જેવી રીતે સમુદ્રમાં નાખવામાં આવે તો પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરે, એ જ રીતે આ પછી તો જાણે તમે જુઓ તો લવણ છે, લવણ છે, લવણ છે. તે રીતે આ ઉપાધિ અહંભાવ દૂર કરીને ચૈતન્યમાં અહંભાવ સ્થાપિત કરવામાં આવે તો જે છે એ ચૈતન્ય છે, ચૈતન્ય છે, ચૈતન્ય છે. એવમ વા ઇદમ મહદભૂતમ અનંતમ અપારમ વિજ્ઞાન ઘન એવ. હે મૈત્રી, તારું વાસ્તવિક સ્વરૂપ વિજ્ઞાન ઘન. જેમ પેલું સૈંધવ ઘન છે, વિજ્ઞાન ઘન, ઘન એટલા માટે કે એક રસ છે, એમાં સિંધવ સિવાય કઈ નહીં થાય. વિજ્ઞાન ઘન, તું એક અદ્વિતીય એક રસ વિજ્ઞાન સ્વરૂપ છે. યત્ર દ્વૈતમે ભવતિ તે ઇતર ઇતરમ જિગ્રતિ ઇતર ઇતરમ પશ્યતિ. જ્યાં કે જ્યાં દ્વૈત કરવામાં આવે, ભેદભાવ કરવામાં આવે, ત્યારે એવું લાગે ઇતર ઇતરમ જિગ્રતિ, આ એક બીજાને સૂંઘે છે, એક બીજાને જુએ છે, એક અન્યને જુએ છે, અન્યને સૂંઘે છે, અન્યને અન્યને જાણે છે. આ જ વાક્ય આવ્યું છે આમાં છાંદોગ્ય ઉપનિષદમાં. જયારે જુદા શબ્દમાં આવ્યું, અન્ય પણ જે છે એ શું છે? એ માત્ર આ અધ્યારોપ છે. વાસ્તવમાં અન્ય જ્ઞાની પુરુષમાં આટલું જ છે, એ જુએ છે, પણ અન્યતા નથી. અન્યતા કેવી છે? એ તો અધ્યારોપી છે. અંતેથી ઇતર ઇતરમ મનુતે યત્ર વાસ્ય સર્વ આત્મયો ભૂત. જેમ પેલા મીઠાના ગાંગડાને જળમાં નાખવામાં આવે, માત્ર જળ બની જાય, તેવી રીતે ઉપાધિમાંથી અહંભાવ જ્યારે લઈ લેવામાં આવે અને ચૈતન્ય અહંભાવ કરવામાં આવે ત્યારે કેનકમ જગ્રેત, કેનકમ પશ્યેત, કેનકમ શૂન્યાત, કેનકમ અભિવદેત, કેનકમ મનવિત, કેનકમ વિજાનીયાત. તો કોણ કોને કોના વડે જુએ, કોણ કોને કોણા વડે સાંભળે, કોણ કોને કોના વડે જાણે. કોણ એટલે કરતા, કોના આવડે એટલે કરણ, કોને એટલે કે કર્મ. આ ક્રિયા કર્મ કરતા કરણ આ બધો ભેદભાવ છે. જ્યારે આ બધા જ્યારે લીન થઈ જાય, એનો બાધ થઈ જાય શેમાં? ચૈતન્યમાં. ત્યારે પછી આ ક્રિયા કર્મ કરણ કરતા આ કોઈ પ્રકારનો ભેદ રહેતો નથી. આ સર્વ ભેદનું અધિષ્ઠાન જે અભિન્ન તત્વ છે, હે મૈત્રી તે તું છે.
વિજ્ઞાતા કેને વિજાણીયાત, વિજ્ઞાતા છે એને કેમ જાણી શકાય, અર્થાત એ જાણવાનો વિષય નથી, એ તો હોવાનો વિષય છે. દસમ ગઈ તેમ સમજાવ્યું ને કે દસમો છોકરો દસમાને જાણતો નથી, દસમાને જાણવો એટલે દસમો બની રહેવું. એ મૈત્રી આ તારું સ્વરૂપ છે, જે કરતા કર્મ કરણ ક્રિયા આ બધા પ્રકારના ભેદભાવથી રહીત, આ બધા ભેદભાવ બાદ થઈ જાય, એ ચૈતન્ય એને જાણવાનું કે એ તું જ છે, એ બંને જ રહેવાનું છે. અહીં જાણવું એટલે હોવું એટલે બનવું. આમ દસમો દસમાને જાણે કે દસમો દસમો બની જાય, એટલે જાણવા કહીએ ને દ્વૈત આવ્યું, બનવું કહીએ એમાં પણ દ્વૈત આવે, કશું ક્રિયાબદ્ધ વાપ એટલે ક્રિયા તો આવે જ અંદર, એટલે એને કેવી રીતે કહેવું, એટલે કેવી રીતે વિજ્ઞાતા કેને વિજાણ્યા. હે મૈત્રી આ વિજ્ઞાતાને જાણનારને કેમ જાણી શકાય, હે તારે જાણવાનું નથી, તારું પોતાનું સ્વરૂપ જ છે, અને મારે જાણવાનો પણ પ્રયત્ન છોડી દે, તું જે છે એ જ બની રહે, તું આજ વિજ્ઞાન ઘન ચૈતન્ય તું છે, એ જ આનંદ સ્વરૂપ છે, એ જ અમૃતત્વ છે, એ જ તારું સ્વરૂપ છે. અર્થાત કે અમૃતાશ અમૃત અમૃતત્વ બનવાનું નથી, એ તું છે જ, અને માટે બનવાનો બધો પ્રયત્ન છોડી દે, જોવાનો સાંભળવાનો વિચારવાનો બધો પ્રયત્ન છોડી દે, તો તું જે છે તે જ બની રહે, એ જ મહાસામાન્ય છે, એ જ બધાનું અધિષ્ઠાન છે, બાકી બધું કેવું છે અધ્યારોપિત છે, મિથ્યા છે. એ પ્રકારે યાજ્ઞવલ્ક્ય ઋષિને મૈત્રેયને આ પ્રકારનો ઉપદેશ કર્યો. અને આ પહેલો અધ્યાય અને પહેલો અધ્યાય, બીજો અધ્યાય, ત્રીજો અધ્યાય અને ચોથો અધ્યાય, આ બીજા અધ્યાયના આપણે આ બે ઉપનિષદ લીધા, અજાતશત્રુ બ્રાહ્મણ અને મૈત્રી બ્રાહ્મણ. આમ તો એમાં છ બ્રાહ્મણ છે, છઠ્ઠું વંશ બ્રાહ્મણ છે, પાંચું મધુ બ્રાહ્મણ છે, એ બહુ ઉત્તમ છે, પણ છતાંય આ પાંચમાં જે બે શ્રેષ્ઠ છે એ બ્રાહ્મણનો આપણે આજે એને થોડુંક વ્યંગા અવલોકન કર્યું. અજાતશત્રુ બ્રાહ્મણ યાજ્ઞવલ્ક્ય બ્રાહ્મણ નથી કે મૈત્રી બ્રાહ્મણ, મૈત્રી શબ્દ શરૂ થાય છે ને તેથી અને મૈત્રી બ્રાહ્મણ કહેવામાં. જો સ્ત્રીઓનો કેવો મહાન આદર થાય છે આ સંસ્કૃતિની અંદર, યાજ્ઞવલ્ક્ય પણ આદર કરે છે, પોતાની પત્ની છે પોતાની સમાન બની ગઈ, ભલે શિષ્ય ભાવ એને ધારણ કર્યો પરંતુ કોઈ રીતે એને ઉતરતી જોતો નથી. આપણા સ્વામી હંમેશા ભાર દે, આ સપ્તપદીમાં છેલ્લું પદ કહ્યું છે સખા, પણ પતિ પત્ની કહેવાય છે સખા છે, સમાન છે, કોઈ ઉતરતો નથી કોઈ ચડિયાતો નથી, આવી આપણી સંસ્કૃતિનો આદર્શ છે એ બતાવે છે. યાજ્ઞવલ્ક્ય જેવા મહર્ષિ પણ જ્યારે જુએ કે પોતાની પત્નીમાં આવી જિજ્ઞાસા છે એ ઉત્કૃષ્ટ છે, એ ઉત્કૃષ્ટતા પ્રગટ થઈ, જો કે એમણે પ્રગટ કરાવી છે, માં મહાપુરુષ છે ને, એટલે જતા પહેલા મૈત્રી એને કૃતાર્થ કરવા માંગતા હશે એવું માનીએ છીએ આપણે, અને માટે નાટક કરવામાં આવ્યું હશે, મૈત્રીને આ પ્રકારે થોડી લલચાવવામાં આવે છે કે લે ભાઈ પૈસા તું લે, લલચાય છે કે નહીં એની પરીક્ષા કરવામાં આવે, એ ન લલચાય, એને પોતાનો ખમીર જે છે ને જાહેર કર્યો કે નહીં મને આ બધું ના જોઈએ, મને અમૃતત્વ જોઈએ, અને જે આપ જાણો છો એ મને કહો. અંતેથી આ પ્રકારે એ બ્રાહ્મણ પણ નથી પુરુષ પણ નથી, જંતુ નામ નર ધર્મ દુર્લભમ પુંસ્તમ તતો વિપ્રદા, પુમાન જોઈએ, પુરુષ જોઈએ, વિપ્ર જોઈએ, બ્રાહ્મણ જોઈએ, આ બધી વસ્તુ કહેવામાં આવી જાણે કે બ્રહ્મ વિજ્ઞાન અધિકારી પ્રમાણે એ બધાનો નિષેધ કરી દેવામાં આવ્યો. માત્ર સાધન ચતુષ્ટય સંપન્ન, વિવેક અને મુખ્ય વૈરાગ્યાદિ ચતુષ્ટય એવું કહેવામાં આવ્યું અપરોક્ષાનુભૂતિમાં, આ વૈરાગ્યથી જ વિવેક છે એ વસ્તુની પરીક્ષા થાય.
અને મુમુક્ષાથી સમાધિ ષટ્ક સંપત્તિની પરીક્ષા થાય. વૈરાગ્યમ છે મુમુક્ષું છે મુમુક્ષુત્વ તીવ્રમ વ્યસ્તુ વિદ્યાતે. મૈત્રી વૈરાગ્ય અને મોક્ષત્વની તીવ્રતા બતાવી એ બધાના વિવેક પણ છે, સમાધિ ષટ્ક સંપત્તિ પણ છે. જેની પાસે હોય એ બ્રહ્મ વિદ્યાની અધિકારી છે. એટલે એક જ કિસ્સો ભલે ને રહ્યો, બીજે બધે ભલે પુરુષો જાણે કે શિષ્ય હોય, પણ એક કિસ્સો છે ને એ અપવાદરૂપ એ બતાવે છે આપણી સંસ્કૃતિમાં કયા પ્રકારનું મૂલ્ય રહેલું છે, કેવી ભાવના રહે, કે ઉદાત્ત ભાવના રહી છે, કેવો મહાન આદર રહેલો છે. અંતેથી મોટા આપણા બડા સ્વામી આ બધા નિયમ એટલે એમણે બધાને સંન્યાસ દીક્ષા આપવા માંડી. પહેલા જે શિષ્યને દીક્ષા આપી એમાં એક માતા હતા, શારદા પ્રિયાનંદા, બહુ તેજસ્વી હતા. હરિનામાનંદા, પુરુષોત્તમાનંદા બધામાં પહેલા હતા ને શારદા પ્રિયાનંદા, સૌથી તેજસ્વી. અને જે હોય તમે એવું નથી કે તેજસ્વી હોય સ્ત્રીઓ કે ના હોય, પણ આ એવું છે. અંતેથી એમણે આ બધા એ પહેલાં એ તો કે પણ આ રીતે એમણે હવે પહેલ કરી, પછી તો ચાલ્યું બધું. આ એક જ જગ્યા છે, આમ તો રામકૃષ્ણ મિશનમાં પણ છે તો ખરું કંઈ ભગવાન જાણે, પણ આ જે પ્રકારનો એમણે સંપ્રદાય ઊભો કર્યો કે આ બધા આચાર્યોની એમણે ઉત્પત્તિ કરવા, આ બધા પણ આચાર્ય બન્યા. આ રીતે એમણે પરંપરા શરૂ કરી. પછી આપણા સ્વામીએ તો બહુ મોટો વધારો કર્યો, પણ આ રીતે એનો પ્રારંભ, એનું મૂળ અહીંયા આવે છે. એટલે આ મહાપુરુષો પણ આ રીતે આદર કરનારા છે, ગમે તેવા મહાન હોય અને ગમે તેવા બરાડા પાડતો હોય અને આને કરતો હોય, પણ છતાં અંદર તો આ વસ્તુ રહેલી જ છે અને એ જ એમને મહાન બનાવે છે, એ વસ્તુ જ એમને મહાન બનાવે છે. એ આપણે સંસ્કૃતિની મહાનતા છે. ઓમ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવંતૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.